નમસ્તે મિત્રો, હું મહેશ સર. મારી યુટ્યુબ ચેનલ મહેશ સર ઓનલાઈન મેથ્સના માધ્યમથી આજે તમારા સુધી એક મહત્વનો સંદેશો પહોંચાડવા માગું છું. મેં હમણાં છેલ્લા થોડાક સમયમાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના ઘણા કિસ્સા વાંચ્યા. સમાચારોને ડિટેલથી વાંચવા મને એવું જાણવા મળ્યું કે મોટાભાગના કિસ્સામાં વિદ્યાર્થીઓ પરીક્ષાના તણાવ હેઠળ આત્મહત્યા જેવું અત્યંત ગંભીર પગલું ભરે છે. હવે મિત્રો, પરીક્ષાઓ નજીક આવી રહી છે એટલે પરીક્ષાનું તણાવ હોય એ આપણે સમજી શકીએ એવી બાબત છે. પરંતુ શું પરીક્ષાને કારણે આપણે આપણી જિંદગીનો અંત લાવી દઈએ કે એવા વિચારો કરીએ એ યોગ્ય છે? શું આપણા આત્મહત્યા કરવાથી આપણી સાથે આપણા મા બાપ, સગાવાલા, આપણા પરિવાર એમની દરેકની સમસ્યાઓ ઉકેલાઈ જશે? તો તમને પણ ખબર છે કે આ યોગ્ય વસ્તુ નથી. હા, આપણા મા બાપ છે, શિક્ષકો છે, સગાવાલા છે, એ ઘણી વખત સતત આપણને પરીક્ષા બાબતે ટોકતા રહેતા હોય છે કે ભાઈ તું સમય ટાઈમે ટાઈમે ભણતો નથી, તું આમાં ધ્યાન નથી આપતી, બરાબર. પરંતુ આ બાબતે આપણે આપણી સખત મહેનત કરીને અને છતાં પણ પરિણામ ના લાવી શકતા હોઈએ એટલે આપણે સતત તણાવમાં રહેતા હોઈએ છીએ અને આપણને એ વસ્તુનું ટેન્શન રહેતું હોય છે. પરંતુ એનો મતલબ એવો ક્યારેય પણ નથી કે આપણા મા બાપ આપણને પસંદ નથી કરતા કે મને વારે ઘડીએ ખીજાય છે. હા, અમુક વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ થોડીક એવી હોય છે કે એ આટલું બધું પ્રેશર સહન નથી કરી શકતા અને એમને સતત પોતે અસફળ છે એવો અનુભવ થયા કરે. પરંતુ વિચારો કે તમે આજે સ્કૂલે ગયા છો અથવા ટ્યુશને ગયા છો, બરાબર, અને ઘરે પાછા ફરો ત્યારે તમને જાણવા મળે કે હવે તમારા મા બાપા દુનિયામાં નથી. આપણી ઉપર શું વીતે? આપણો તો સર્વસ્વ જે આધાર છે, આપણા મા બાપ આપણી દરેક જરૂરિયાતો પૂરી કરે છે અને એ આ દુનિયામાં નથી રહ્યા એવા સમાચાર મળે તો આપણી ઉપર તો દરેકે દરેક દુઃખનો પહાડ તૂટી પડે. આપણે આગળના દિવસે આપણું શું થશે એ આપણે નથી વિચારી શકતા. તો જો આપણામાંથી કોઈ મિત્ર આવું કાંઈ આત્મહત્યા જેવું પગલું ભરે તો એમના મા બાપ ઉપર કેવી અસર થાય? એમની તો આખી જાણે દુનિયા જ લૂંટાઈ જવાની છે મિત્રો. તો કોઈ પણ બાબતે આત્મહત્યા જેવું પગલું ના ભરો એ મારે ખાસ કહેવું છે. પરીક્ષાઓ તો જિંદગીમાં ઘણી બધી છે, આ કાંઈ પહેલી પરીક્ષા નથી મિત્રો. આપણા માટે થઈને આપણા મા બાપ રોજ કેટલી બધી પરીક્ષાઓ આપે છે. આપણા પપ્પા સવારે ઓફિસે જાય કે કામ ધંધે જાય તો એમણે તો આખી દુનિયા સામે લડવું પડે છે. શા માટે? માત્ર ને માત્ર આપણી અને આપણા પરિવારની જવાબદારી પૂરી કરવા માટે. આપણા મમ્મી સવારના આપણાથી પણ વહેલા જાગી જાય છે અને આપણા પછી મોડે સુધી કામ કરીને પણ સૂતા નથી હોતા. શા માટે? આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે. હવે જો એ લોકો આપણને સતત ભણવા વિશે ટોક ટોક કર્યા કરે તો એટલો તો એમનો હક છે ને. અને આવી બાબતો માટે જો આપણે એમ કહીએ કે મારા મમ્મી મને આમ કરે છે, મારા પપ્પા મને આમ કરે છે, તો એ વસ્તુ યોગ્ય નથી. એમની પણ કંઈક આપણી ઉપર અપેક્ષા હોય છે. બની શકે કે આપણું આટલું કેલિબર નથી હોતું કે આપણે એ પૂરી કરી શકીએ, પરંતુ છતાં એમને એક સંતોષ તો હોય છે કે મારું બાળક પણ આ દુનિયામાં થોડુંક અલગ છે, બીજા કરતાં આગળ છે. તો આપણે એમને મેક્સિમમ સંતોષ મળે એવું પરિણામ તો આપણે આપી શકીએ છીએ. હા, ક્યારેક એવું બની શકે કે આપણી જે મહત્તમ ક્ષમતા છે એના કરતાં આપણું પરફોર્મન્સ થોડુંક નબળું હોય, પણ એ પરિસ્થિતિને અનુરૂપ છે. અને જો આ વાત મિત્રો તમે તમારા મા બાપને સારી રીતે સમજાવી શકો તો એ પણ તમારી વાત માની શકે છે. એના માટે કાંઈ એ તમને એવું નહીં કે હું જેવું ઈચ્છતો તો એવું તે નથી કર્યું, તો એના માટે થઈને આપણે આત્મહત્યા કરી લેવી એ યોગ્ય નથી. તો મિત્રો, પરીક્ષાઓ જિંદગીમાં ઘણી બધી છે. આ કાંઈ પ્રથમ પરીક્ષા નથી કે આપણે આવું કાંઈક કરવું, કે છેલ્લી પરીક્ષા નથી. તો મિત્રો, હવે તમારે સંકલ્પ કરવાનો છે કે હવે પછીની જે કાંઈ પરીક્ષા આવશે એમાં હું મારી જે કેપેસિટી છે એ કેપેસિટી મુજબ મહેનત કરીશ અને પરીક્ષામાં મારા મા બાપ જેવું પરિણામ ઈચ્છે છે એ પરિણામ મેળવવા માટે હું સતત પ્રયત્ન કરીશ. જો તમારા પ્રયત્નો મિત્રો સાચા હશે ને તો તમારા મા બાપ પણ સમજી શકશે કે નહીં, મારો પુત્ર
કે મારી પુત્રીએ ખૂબ જ મહેનત કરી છે પરંતુ પરિણામ ના આવ્યું તેમાં એનો કોઈ વાંક નથી. અને મિત્રો, એટલું ખાસ યાદ રાખજો, આપણું પરિણામ એ આપણી માત્ર ને માત્ર એક સમયે આપણી શું પરિસ્થિતિ છે અને આપણે એને કઈ રીતે હેન્ડલ કરી શક્યા છીએ એ જ દર્શાવે છે. એવા ઘણા વ્યક્તિઓ છે આપણી આજુબાજુમાં કે જે પરીક્ષામાં સારા માર્ક્સ નથી મેળવી શક્યા પણ છતાં આજે દુનિયાની જાણીતી હસ્તીઓ છે. અને ખાલી માર્ક્સ મેળવવા એ જ પરીક્ષાનો કાંઈ અંતિમ ગોલ નથી હોતો. તો આપણે ખુદ સમજીએ અને આપણે આપણી ક્ષમતા મુજબનો પ્રયત્ન કરીએ કે જેથી આપણું પરિણામ સારું મળે મિત્રો. અને હવે પછી એક ખાસ યાદ રાખજો મિત્રો, જો તમને કોઈ પણ જાતનું ટેન્શન થાય તો પણ ક્યારેય પણ આત્મહત્યાનો વિચાર નહીં કરતા. આપણા માતા પિતા આપણા માટે ભગવાન જેવા હોય છે અને તેમના આશીર્વાદ સતત આપણી સાથે હોય છે, એટલે એ આપણને ક્યારેય મુશ્કેલીમાં નહીં મૂકવા દે. તો પરીક્ષા માટે મિત્રો બેસ્ટ ઓફ લક.